કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 31 જાન્યુઆરી શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે જામયુકોની સામાન્ય સભામાં કમિશનર સતીશ પટેલે બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2020-21 રૂપિયા 689 કરોડનું પુરાંતલક્ષી બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીને સોંપવામાં આવ્યું હતું. બજેટમાં નાગરિકો પર વધારાનો કરબોજ લાદવાની યોજના દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કે જામયુકો પર 560 કરોડ 7 લાખનું દેવું છે, જ્યારે વિવિધ આસામીઓ પાસે 435 કરોડ 49 લાખ જામયુકોનું લેણું નીકળે છે. બજેટમાં કુલ 18 કરોડ 90 લાખનો વધારાનો કરબોજ દર્શાવાયો છે, જે માટે વિવિધ વેરામાં વધારો કરવામાં આવશે, જે અંતર્ગત મિલકત વેરામાંથી 15 કરોડ, પાણી વેરામાંથી 2 કરોડ, ભૂગર્ભ ગટરના ચાર્જમાંથી 15 લાખ, સોલિડ વેસ્ટના ચાર્જમાંથી 1 કરોડ તથા વ્હીકલ ટેક્સમાંથી 75 લાખ વસૂલવાનું આયોજન છે. બજેટમાં 170 કરોડ 90 લાખની બંધ પુરાંત દર્શાવાઈ છે. વિવિધ નવા પ્રોજેક્ટ પણ દર્શાવાયા છે. ચર્ચા વિચારણા પછી બજેટ જામયુકોની સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ 2 દિવસની હડતાલ કરી છે. ગુજરાતના 60,000 સહિત દેશના 10 લાખ બેંક કર્મીઓ હડતાલમાં જોડાયા છે. જામનગર જિલ્લાના 4,000 બેંક કર્મીઓ હડતાલમાં જોડાયા છે. આજે હડતાલના પ્રથમ દિને જામનગરમાં યુકો બેંક પાસે બેંક કર્મીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જામનગર જિલ્લામાં અંદાજે 80 કરોડનું ક્લિયરિંગ અટકી પડ્યું છે. સમગ્ર દેશમાં 50 અબજ રૂપિયાના વ્યવહારો ઠપ થઈ ગયા છે. નિર્ભયા ગેંગરેપ કેસના ગુનેગારોનું 1 ફેબ્રુઆરીનું ડેથ વોરંટ રદ થયું છે. 4 ગુનેગારો પૈકીના 1 પવન ગુપ્તાએ ગુના વખતે પોતે સગીર હોવાની અરજી કરી હતી, જે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. પવને આ મુદ્દે પુનઃવિચાર અરજી કરી છે, જ્યારે અન્ય ગુનેગાર વિનય શર્માએ રાષ્ટ્રપતિને દયા અરજી કરી છે, જે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. આમ 2 ગુનેગારો પાસે બચાવના કાયદાકીય વિકલ્પો ખુલ્લા હોવાથી ફાંસીની સજા હાલ પૂરતી ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે 4 ગુનેગારોને એક સાથે જ ફાંસી આપવાનું વલણ અપનાવ્યું છે, એથી 4 પૈકીના 2 ગુનેગારોને ફાંસી આપવાનો વિકલ્પ રહ્યો નથી. સમગ્ર ઘટનાક્રમથી ગુનેગારોને સજામાં વિલંબ થઈ રહ્યો છે, જે મુદ્દે નિર્ભયાનો પરિવાર તથા પ્રજામાં આક્રોશ છે. કોરોના વાયરસનો ભય સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. એશિયન દેશોમાં કોરોનાના સંક્રમણનો ખતરો વધારે છે. કોરોનાને લઈ સ્થાનિક તંત્ર પણ સાબદુ થયું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સ્ટેટ નોડલ ઓફિસર ડૉક્ટર કમલેશ ઉપાધ્યાયે એક બેઠક યોજી હતી. બેઠકમાં હોસ્પિટલ તથા મેડિકલ કોલેજના ડૉક્ટરો સાથે કોરોના વાયરસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જામનગરમાં PGVCL દ્વારા આજે વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 7 રસ્તા, ખંભાળિયા ગેટ, પવનચક્કી, શંકર ટેકરી, દિગ્વિજય પ્લોટ વગેરે વિસ્તારોમાં 38 ટુકડીઓએ ચેકિંગ કર્યું હતું. કુલ 614 કનેક્શનના ચેકિંગ દરમિયાન 108 કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી. ચેકિંગ દરમિયાન કુલ 23,90,000ની વીજ ચોરી ઝડપાઈ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.